नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकॉन पर क्लिक करो। भारत सरकारे वर्ष 2020 માં સુધારેલો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1950 નો અમલ ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે। નવા કાયદા હેઠળ સહકારી બેંકમાં સળંગ 8 વર્ષ માટે ડિરેક્ટર રહેલા સભાસદોના પ્રતિનિધિઓને ઘરે બેસવાનો વાર આવશે। સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણી વેળા સુધારેલ કાયદાનો અમલ થતા રાજ્યભર કોઓપરેટિવ બેંકોમાં દાયકાઓથી એકાધિકાર જમાવીને આર્થિક સંચાલન કરી રહેલા નેતાઓમાં હડકંપ મચ્યો છે। 10 ઉમેદવારોના ફોર્મ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટના નવા સુધારા હેઠળ 26 થયા છે। આવતા કેટલાક સહકારી આગેવાનોએ પોતાના ઉમેદવારી સાથે જ પત્ની કે પુત્રોને ઉમેદવારી કરાવીને ચૂંટણીમાં ઝંપલાવી છે। ભારત સરકારે દાયકાઓથી એક પ્રકારનો એકાધિકાર ભોગવતા નેતાઓને સહકારી બેંકોમાંથી તગેડવા આ કાયદો સુધાર્યો। ત્યાં નેતાઓએ પોતાના સગા સંબંધીઓને ચૂંટણીમાં ઉતારવાનો નવો નુસ્ખો અજમાવ્યો છે। આ નિયમથી આગામી સમયમાં ગુજરાતમાં 250 જેટલી નાગરિક સહકારી બેંકો, 14 જિલ્લા બેંકો અને રાજ્ય સહકારી બેંકોમાં આધિપત્ય જમાવનાર અનેક ડિરેક્ટરોએ પણ ઘરે બેસવું પડશે, ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે નહીં। ડિસાસરમાં આવેલી 6 ગાયનેક હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ અને સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી 3 હોસ્પિટલમાં રજીસ્ટર નિભાવણીની અનિયમિતતા તેમજ કાયદાનો ભંગ થતા હોવાને કારણે સોનોગ્રાફી મશીન સીલ કરાયા હતા। ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ ભરવામાં અનિયમિતતા તેમજ તબીબની હાજરી ન હોવા છતાં જ સોનોગ્રાફી મશીન ખુલ્લું રાખવા અંગે કાર્યવાહી કરી મા હોસ્પિટલ, જનની હોસ્પિટલ તેમજ બાલાજી હોસ્પિટલના મશીનો સીલ કરાયા હતા। રાજ્યના વીજ ગ્રાહકોને ફાયદો, રાજ્યમાં 1.55 કરોડ વીજ ગ્રાહકોને ફટકારેલી ડિપોઝિટની નોટિસ રદ, ધારાસભ્ય મુખ્યમંત્રીની ભૂપેન્દ્ર પટેલ રજૂઆત બાદ વીજ વિભાગની મહત્વપૂર્ણ નિર્ણય। ભોલેનાથ મોલ આવી ગયું છે દિયોદરની સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવનો એકમાત્ર મોલ ભોલેનાથ મોલ, કે જ્યાં કરિયાણું, લેડીઝ, જેન્ટ્સ અને બાળકોના કપડાં તેમજ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવે મળશે। ભોલેનાથ મોલ, મેઇન બજાર રોડ, દિયોદર। સંપર્ક 94-265-95-316। ડીસામાં પોલીસ હવે બુટલેગર ઉપર તવાઈ વરસાવી રહી છે। અઠવાડિયા અગાઉ 2 બુટલેગરોને તડીપાર કર્યા બાદ આજે વધુ એક બુટલેગર સામે તડીપારની દરખાસ્ત થતા તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ડીસામાં વધુ એક બુટલેગર સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે। ડીસામાં વાદી ટીકરા વિસ્તાર ખાતે રહેતા સાગર બળવંતભાઈ વાદી નામના વ્યક્તિ પર અનેક ગુનાઓ નોંધાયેલા હતા, તેમ છતાં આરોપી પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ બંધ ન કરતા શહેર પોલીસ દ્વારા તેના વિરુદ્ધ તડીપારની દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધિક્ષકને મોકલી આપવામાં આવી હતી। ડીસા તાલુકાના આસેડા ગામે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીકા મંત્રી ગણેશ દેસાઈનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો। વિદાય લઈ રહેલા ગણેશ દેસાઈ અત્યાર સુધી સરકારી નોકરીની સાથે સાથે અનેક સામાજિક સેવાના કાર્યો પણ કર્યા છે। ગરીબ હોય કે અમીર, તમામ લોકોના કામો સરળતાથી થઈ રહે, લોકોને સરકાર તરફથી આપવામાં આવતી યોજનાનો લાભ ઘરે બેઠા મળી રહે તે માટે તેઓ અનેક લોકજાગૃતિના કામો પણ કર્યા, જેથી લોકોમાં તેમના પ્રત્યે આભાર સન્માન છે। પેલો શીલજ વાળો ફ્લેટ બેસ્ટ હતો, બસ તે આસપાસ દેરાસર નથી। ઓ યા, પેલો ગોલ્ડ સ્કાય વિલા વાળો ફ્લેટ ને, પણ ત્યાં હવે દેરાસર આવી રહ્યું છે। યસ, ધ ગોલ્ડ સ્કાય વિલા ની બાજુમાં જ આવી રહ્યું છે એક ભવ્ય જૈન શિખરબંધી દેરાસર। ધ ગોલ્ડ સ્કાય વિલા એન અલ્ટ્રા લક્ઝુરિયસ 4 and 5 BHK અપાર્ટમેન્ટ્સ એન્ડ ડુપ્લેક્સિસ બાય સામો રિયલ્ટી લિમિટેડ એટ સાયન્સ પાર્ક શીલજ। થરાદમાં બિપરજોય વાવાઝોડામાં સરખું નુકસાન છતાં અમુક ખેડૂતોમાં ખેતરોમાં સર્વે નહીં કરીને વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાના ખેડૂત દ્વારા મંગળવારે તાલુકા પંચાયતમાં કરવામાં આવેલ અરજીમાં આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તાજેતરમાં આવેલ બિપરજોય વાવાઝોડામાં થરાદ પંથકમાં રેલ નદીના પટમાં સ્થાનિક વિસ્તાર ઉપરાંત ધાનેરા અને રાજસ્થાનના ઉપરવાસનું પાણી આવ્યું હતું। આથી રેલ નદીના વહેણમાં આવેલા ખેડૂતોના ખેતરોમાં પારાવાર ધોવાણ થયું હતું।